નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબીએન બીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાડ વતી ઓનલાઈન સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય બીએ ચેપ્ટર નંબર 10માં આપણે અભિવૃદ્ધિ મિશ્રના જે ચાર તત્વો છે, જાહેરાત, વેચાણ વૃદ્ધિ, વ્યક્તિગત વેચાણ અને પ્રસિદ્ધિ, એમાંથી આપણે જાહેરાત વિશે અભ્યાસ કરેલો છે. હવે જે બીજું તત્વ છે, વ્યક્તિગત વેચાણ. વ્યક્તિગત વેચાણ કોને કહેવામાં આવે છે? ઉત્પાદક પોતે જ પોતાની વસ્તુનો ઉપયોગ, એના ફાયદા ગ્રાહકને દર્શાવી, જણાવી અને ગ્રાહકને એ વસ્તુ ખરીદવા માટે પ્રોત્સાહન પૂરું પાડે, એનો સમાવેશ વ્યક્તિગત વેચાણમાં કરવામાં આવે છે. જેમ કે એનું એક ઉદાહરણ લઈ શકીએ, સેલ્સમેન. બરાબર છે? સેલ્સમેન શું કરે છે? ઘરે ઘરે જઈ અને વ્યક્તિને છે એ પોતાની પોતાની પેદાશની અંદર રહેલા ફાયદાઓ છે, એનો ઉપયોગ કરવાથી તમને કયા કયા ફાયદાઓ થશે, એનો ઉપયોગ કેવી રીતે કરવો કે જેના દ્વારા ગ્રાહક છે એ વસ્તુ ખરીદવા માટે પ્રેરાય છે. જાહેરાત દ્વારા ધંધાકીય એકમ પેદાશની જાણકારી ગ્રાહકને પહોંચાડે છે. તેના દ્વારા વ્યક્તિ ઉપર જોઈએ તેવી અસર થતી નથી. એટલે કે જાહેરાત છે એ તો વારંવાર આવ્યા કરે છે, તો ઘણી વખત ઘણા ગ્રાહકો છે એને જોતા પણ નથી, એટલે કે એની જોઈએ તેવી અસર થતી નથી. આથી બજારીય સંચાલકો, એટલે કે જે માર્કેટિંગ કરનાર વ્યક્તિઓ છે, એ અભિવૃદ્ધિના બીજા મહત્ત્વના અંગ તરીકે વ્યક્તિગત વેચાણ ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા સંભવિત ગ્રાહકને પેદાશનું નિદર્શન કરે છે. એટલે કે વ્યક્તિગત વેચાણમાં કઈ રીતે કાર્ય કરવામાં આવે છે? તો કે વ્યક્તિગત વેચાણમાં જે વેચાણકર્તા છે, જે સેલ્સમેન છે, એ ગ્રાહકને એ પેદાશનું નિદર્શન કરે છે. એટલે કે કઈ રીતે એ પેદાશ ઉપયોગી થઈ શકે તેમ છે, કેવી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ, અને સંભવિત ગ્રાહકને જરૂરી બાબતો જણાવે છે. એટલે કે એ અંગે, પેદાશ અંગેની તમામે તમામ બાબતો જણાવે છે. વ્યક્તિગત વેચાણને કારણે સંભવિત ગ્રાહકને પેદાશમાં વિશ્વાસનું સંપાદન થાય છે. એટલે કે વ્યક્તિગત વેચાણને કારણે એને સામે જ નિદર્શનની પદ્ધતિ બતાવવામાં આવે છે, એ જ ઉપરાંત એને કહે છે કે લો તમે ટ્રાય કરો, જો તમને કેટલો ફાયદો થાય છે. બરાબર છે? એના કારણે એને સીધું જ સીધું આ પદ્ધતિ બતાવવામાં આવવાથી ગ્રાહકને એ પેદાશમાં વિશ્વાસ છે એ જળવાઈ જાય છે. આ ઉપરાંત વ્યક્તિગત વેચાણમાં સંભવિત ગ્રાહક પોતાના મનમાં રહેલી બધી જ શંકાઓ વેચાણકર્તા સમક્ષ રજૂ કરે છે. એટલે માની લ્યો કે જ્યારે એ ડેમો આપવામાં આવે છે, જ્યારે એ નિદર્શન કરવામાં આવે છે, ત્યારે જ ગ્રાહકના મનમાં જેટલા પણ પ્રશ્નો હશે કે ભાઈ આમને આમ કરી શકાય, કેવી રીતે કરી શકાય, એ જેટલા પણ પોતાના મનમાં રહેલા પ્રશ્નો છે એ વેચાણકર્તા સમક્ષ રજૂ કરી શકે છે, અને વેચાણકર્તા છે એનો ઉપયોગ એને જણાવી શકે છે, અને શંકાનું સમાધાન ત્યાં ને ત્યાં થતું હોવાથી ગ્રાહકનો વિશ્વાસ એમાં વધુ મેળવી શકાય છે. વ્યક્તિગત વેચાણથી પેદાશની જાણકારી તો ઊભી જ કરી શકાય છે, પરંતુ આ ઉપરાંત પેદાશની પસંદગીમાં પ્રાધાન્ય પણ મેળવી શકાય છે. એટલે કે વ્યક્તિગત વેચાણ જ્યારે કરવામાં આવે છે, ત્યારે પેદાશની જાણકારી તો તમે આપી જ શકો છો, સાથે સાથે આ પેદાશને તમે શું કામ પ્રાધાન્ય આપો એ અંગેની માહિતી પણ મેળવી શકાય છે. અર્થ જોઈ લઈએ. કોટલરના જણાવ્યા મુજબ વેચાણ કરતા એ એક એવી વ્યક્તિ છે, એટલે કે જે વેચાણ કરતા, એટલે કે સેલ્સમેન અથવા વેપારી છે, એ એવી વ્યક્તિ છે કે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે. હવે જે આ સેલ્સમેન છે એ શું કરે છે? ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ. તમે કહેશો દીદી કાંઈ સમજાણું નહીં, ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ એટલે પ્રતિનિધિ, એનું અંગ્રેજી હું તમને કહું તો એજન્ટ થાય, એનું ગુજરાતી છે પ્રતિનિધિ. એટલે કે જે ખરેખર ધંધાકીય એકમનું કાર્ય છે વેચાણ કરવાનું કાર્ય, એ કાર્ય ધંધાકીય એકમ વતી કોણ કરે છે? તો કે આ જે સેલ્સમેન છે, વેચાણ કરતા છે, એટલા માટે એ પ્રતિનિધિત્વ, જે કાર્ય ખરેખર પોતાનું નથી અને એ કાર્ય એ પોતાનું સમજી અને કરે છે, એને કહેવામાં આવે છે પ્રતિનિધિત્વ. પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે. સંભવિત ગ્રાહક ફરીથી આવ્યું કે જે ખરેખર અત્યારે હાલ આપણી પેદાશનો ઉપયોગ કરતા નથી, પણ આપણે એને ઉપયોગ કરવા માટે માહિતી આપી છે અને એના દ્વારા એ ભવિષ્યમાં એનો ઉપયોગ કરી શકે તેમ છે. એટલે સંભવિત ગ્રાહકોને કરે છે, અને તેનું કાર્ય સંભવિત ગ્રાહકોને પેદાશ વિશેની માહિતી આપવી,
પેદાશનું નિદર્શન કરવું, પેદાશના ઉપયોગો જણાવવા અને શંકાના સમાધાનનું કરવાનું છે. એટલે કે વેચાણકર્તાનું કાર્ય કયું છે? તો કે વેચાણકર્તાનું કાર્ય સૌથી પહેલાં તો સંભવિત ગ્રાહકોને એ જે પેદાશ વેચે છે એની માહિતી આપવી, એ ઉપરાંત એનું નિદર્શન કરવું એટલે કે કેવી રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે, પેદાશના ઉપયોગો જાણવા અને શંકાઓનું સમાધાન કરવું. જેમ કે તમારે ત્યાં સેલ્સમેન આવી અને એમ કહે છે કે આ લ્યો એક ચમચી લિક્વિડ તમે વાપરો, જો એનાથી તમારા કેવો વાસણ ચોખ્ખા થાય છે, જો તમે એકવાર એનો ઉપયોગ કરી જુઓ. સાથે એમ કે લાવો તમારું ખરાબમાં ખરાબ જે વાસણ હોય ને એક મને વાસણ આપો, હું જો તમને કરીને બતાવું. એટલે એનો એ પોતે કરી આપશે. પછી તમારા બીજા કોઈ પણ જે ક્વેશ્ચન હશે એ ક્વેશ્ચનનું એ શું કરે છે, નિરાકરણ લાવે છે. વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ઊભો કરે છે. એટલે કે વ્યક્તિગત વેચાણ દ્વારા જે ધંધાકીય એકમો છે એટલે કે એના દ્વારા જે વેચાણકર્તા છે એ ગ્રાહકો સાથે સીધો જ એટલો વિશ્વાસ ઊભો કરે છે કે જેના દ્વારા ગ્રાહકોને પોતાના હોય એવી લાગણી ઊભી થાય છે. નેક્સ્ટ મુદ્દો છે સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ. સારા વેચાણકર્તા એટલે કે સારા સેલ્સમેનમાં કયા કયા લક્ષણો હોવા જોઈએ? દરેક પેદાશને વ્યક્તિગત વેચાણની જરૂરિયાત હોય છે. એટલે કે દરેક પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો માહિતી આપવા માટે વ્યક્તિગત વેચાણની જરૂરિયાત હોય છે. વેચાણકર્તા હંમેશા સંભવિત ગ્રાહકોને શોધી કાઢે છે. એટલે વેચાણકર્તાનું કાર્ય શું છે? તો કે આપણું જે ઉત્પાદન કોણ ખરીદતું નથી, કોણ એનો ઉપયોગ કરતો નથી, એવા જે ગ્રાહકો છે એને શોધી કાઢવાનું છે. પેદાશ નિદર્શન દરમિયાન એટલે કે પેદાશનો જ્યારે ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એ જ્યારે ઉપયોગ સમજાવવામાં આવતો હોય તે દરમિયાન થતી વાતચીત અને પેદાશ વિશેની જાણકારી સંભવિત ગ્રાહકને ખરેખર ગ્રાહકમાં ફેરવી નાખે છે. એટલે કે આ પેદાશ નિદર્શન દરમિયાન વ્યવસ્થિત પ્રમાણે વાતચીત કરવામાં આવે, એની જાણકારી આપવામાં આવે, તો જે સંભવિત ગ્રાહક છે એને તમે ખરેખર ગ્રાહકમાં ફેરવી નાખો છો. વ્યક્તિગત વેચાણ દ્વારા વેચાણકર્તા ગ્રાહકોની ફેશન, ટેવ, વલણ, અભિરુચિ વગેરે બાબતોથી માહિતગાર થાય છે. એટલે કે જ્યારે સેલ્સમેન છે એ આ રીતનું નિદર્શનની પદ્ધતિ કરતો હોય છે ત્યારે ગ્રાહકની ફેશન કેવી છે, બરાબર છે, ટેવ કેવી છે, કેવું એનું વલણ હોય છે, એની અભિરુચિ, એને શેમાં વધારે પસંદગી છે, એ બધી બાબતોથી માહિતગાર થાય છે. અને આ માહિતી એ બજારીય સંચાલક માટે ઘણી જરૂરી બની જાય છે. એટલે કે જ્યારે તમારે માર્કેટિંગનું કાર્ય કરવું હોય તો ગ્રાહક વિશેની જરૂરિયાત, ફેશન એ બધી જાણવી પડે છે. તો એના માટે આ સેલ્સમેન છે એ સારી એવી માહિતી પૂરી પાડી શકે છે. લક્ષણો જોઈ લઈએ. સૌથી પહેલું લક્ષણ છે વેચાણકર્તા દેખાવે સ્માર્ટ, ચાલાક, વાચાળ અને તંદુરસ્ત હોવો જોઈએ. માની લ્યો કે એ તંદુરસ્ત ન હોય, માયકાંગલો હોય, તો જ્યારે કોઈ પણ વ્યક્તિ આવશે તો એને એ દેખાડવામાં પણ આળસ થશે કે સમજાવવામાં પણ આળસ થશે. ઓલો એક ક્વેશ્ચન પૂછશે તો એક શબ્દમાં જવાબ દેશે, વધારે કોઈ માહિતી આપશે નહીં. એ ઉપરાંત સ્માર્ટ, સ્માર્ટ એટલે તો કે લુકવાઇઝ રૂપાળો હોવો જોઈએ, એવો હોવો જોઈએ એવું નથી, બરાબર છે. એમાં દેખાવને મહત્ત્વ આપવામાં આવે છે, બરાબર છે. કઈ રીતે? તો કે ભલે જૂના કપડાં પહેરેલા હોય પણ જૂના કપડાં વ્યવસ્થિત ઇસ્ત્રી કરી અને ઘડી સાથે પહેરેલા હોય કે જેથી એ જોવામાં દેખાવે સ્માર્ટ લાગે. વેચાણકર્તા દેખાવે સ્માર્ટ એટલે કે રૂપાળો હોવો જોઈએ એવું જરૂરી નથી. ચાલાક હોવો જોઈએ એટલે કે એ ગ્રાહકના મનમાં કયા પ્રશ્નો ઉદ્ભવે છે એ તરત સમજી જવો જોઈએ. વાચાળ એટલે કે બોલવા માટે સતત ઉત્સાહી હોવો જોઈએ. બીજું છે વેચાણકર્તા વાતચીતમાં કુશળ, બુદ્ધિચાતુર્યથી ભરપૂર અને આવડતવાળો હોવો જોઈએ. એટલે કે જ્યારે કોઈ ગ્રાહકને મળે છે ત્યારે એમ કહે છે તમે એકવાર ખાલી જોવો તો ખરી, તમે ન લો તો કાંઈ નહીં, ખાલી એકવાર જોવો. એટલે આ રીતે વાતચીતમાં કુશળ, બુદ્ધિચાતુર્યથી ભરપૂર એટલે કે સામેવાળાના મગજમાં શું ચાલે છે એ પોતે અંદાજી શકવો જોઈએ, આવી આવડત ધરાવતો હોવો જોઈએ. વેચાણકર્તામાં સૌથી વધુ મહત્ત્વની બાબત તેની સંભવિત ગ્રાહકો સાથે વાતચીત કરવાની કુશળતા, નવી પેદાશ રજૂ કરવાની શૈલી અને ગ્રાહકને સમજાવવાની આવડત છે. હવે જ્યારે કોઈ ગ્રાહક છે એને તમારી પેદાશમાં રસ જ નથી અને તમારે એ પેદાશ અંગેની તમામે તમામ માહિતી એને આપવી છે તો તમારી પાસે એ જે વાતચીત કરવાની કુશળતા છે એ વ્યવસ્થિત સારી હોવી જોઈએ. અને પેદાશ રજૂ કરવાની શૈલી, તમે કઈ રીતે એને પેદાશ બતાવો છો, ગ્રાહકને સમજાવવાની આવડત તેનામાં હોવી જોઈએ. જો આ હશે
તો જ તમે વ્યક્તિગત વેચાણની પદ્ધતિ સફળ કરી શકો છો. વેચાણ કરતાં જે પેદાશની રજૂઆત સંભવિત ગ્રાહકોને કરે તે પેદાશ અંગેની બધી જ ટેકનિકલ માહિતી તેની પાસે હોવી જોઈએ. એટલે માની લો કે કોઈ છે એ વેક્યુમ ક્લીનર વેચવા માટે આવ્યું હોય તો એની અંદર કેટલો પાવર ઉપાડે છે. ઘણા એવા ગ્રાહકો હોય છે કે જે બધી જ બાબતોનું ધ્યાન રાખતો હોય છે કે એની કિંમત શું છે, એનો અમે ઉપયોગ કરી તો એ કેટલો પાવર ઉપાડે છે, કેવી રીતે ઉપયોગ કરે છે. તો ઘણી બધી જે ટેકનિકલ માહિતી છે એ અંગેની પણ એની પાસે જાણકારી હોવી જોઈએ, અથવા તો એ સામેથી જણાવવું જોઈએ કે આ તમે વાપરશો તો આ જે તમારું બિલ છે જે પહેલાં વધુ આવતું હતું એ કેવું આવશે, ઓછું આવશે. પ્રામાણિકતા એ વેચાણકર્તા માટે જરૂરી ગુણ કહી શકાય. વેચાણકર્તા પ્રામાણિક અને સારા ચારિત્ર્યવાળો હોવો જોઈએ. એ પોતાના કામ પ્રત્યે ગંભીર અને નિયમિત હોવો જોઈએ. વેચાણકર્તા પ્રામાણિકતા હોવો જોઈએ. પ્રામાણિક, માની લો કે કોઈ સામે છે સારી એવી દેખાવાળી વ્યક્તિ આવે અને એ વારંવાર એને ઘૂરી ઘૂરીને જોયા કરે, બરાબર છે, તો એનું ચારિત્ર સારું કહી શકાતું નથી. અને એ ઉપરાંત એ જે પ્રોડક્ટ વેચે છે એ અંગે એને સાચી માહિતી જણાવવી જોઈએ. એ પોતાના કામ પ્રત્યે ગંભીર, એટલે કે સિરિયસલી પોતાના કામને, કે મારું કામ આ છે, એ સિરિયસલી લેવો જોઈએ અને નિયમિત હોવો જોઈએ. છઠ્ઠું છે, વેચાણકર્તા તેના ધંધાકીય એકમના પ્રતિનિધિ તરીકે રજૂ થાય છે, આથી તે વિનમ્ર હોવો જોઈએ. માની લો કે તમે કોઈ એક શોરૂમ છે, એ શોરૂમમાં જાઓ છો, એમાં સેલ્સમેન છે એ તમને ઘણી બધી વસ્તુ બતાવે છે, તમે એને વારંવાર એક પછી એક વસ્તુ વિશે પૂછ્યા કરો છો અને તમને ઘણી બધી વસ્તુ બતાવે છે, અને હવે તમે ન લો તો એ શું કે લેવું જ નહોતું, ખાલી ખાલી એમને સમય પસાર કરવા આવી ગયા, અવાજ માણસો આવી જાય છે ને. તો આવું જ્યારે થાય છે તો એના કારણે એ સેલ્સમેનની તો ખરાબ છાપ ઊભી જ થાય છે, પણ સાથે સાથે ધંધાકીય એકમનું પણ એ પ્રતિનિધિત્વ સંભાળતો હોય છે, તો તેના કારણે ધંધાકીય એકમની પણ ખરાબ છાપ ઊભી થાય છે. તેથી વેચાણકર્તા તેના ધંધાકીય એકમના પ્રતિનિધિ તરીકે રજૂ થાય છે, આથી તે વિનમ્ર હોવો જોઈએ. વેચાણકર્તાની વર્તણૂકના આધારે જ તેના ધંધાકીય એકમ વિશે છાપ ઊભી થાય છે. તમે માની લો કે કોઈ એક વસ્તુનું પૂછો તો એ તમને બીજી ઘણી બધી કે આને હું તમને મારું સજેશન આપું તો આને આ વસ્તુ વધારે સારી છે, એના ઉપયોગ આવા છે, એ આટલી સારી છે, તમને એ પેદાશ વિશે વધુને વધુ માહિતી આપતો હોવો જોઈએ. અને તમારે આવી રીતે નહીં, આવી રીતે આમ કામ કરવું જોઈએ, એટલું વધારે માહિતી આપતો હોવો જોઈએ અને વિનમ્ર હોવો જોઈએ કે સારું આવજો, એવી રીતે વાતચીત કરવી જોઈએ. સાતમું છે, આદર્શ વેચાણકર્તા સતત ઉત્સાહી, શિસ્તબદ્ધ અને મહત્વાકાંક્ષી હોવો જોઈએ. એટલે કે આદર્શ સારો સેલ્સમેન કોને કહી શકાય કે જે સતત ઉત્સાહી હોવો જોઈએ, એટલે કે નવા નવા ગ્રાહકો સતત શોધતો હોય અને એને માહિતી આપતો હોય એવો. શિસ્તબદ્ધ એટલે કે પોતાની મર્યાદા શું છે એ જાણતો હોવો જોઈએ. અને મહત્વાકાંક્ષી તો કે પોતાનું જે કાર્ય છે એને વધારે મહત્વ આપતો હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ, વધુ નેક્સ્ટ લેક્ચરમાં.